वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर ग्रंथमा चाली रहेली आ कथा प्रसंग में सद्गुरु आधारानंद स्वामी भगवान श्रीहरिना अति दिव्य सर्वोपरि सर्व जीव हितावह सहु कोईनु मंगल कल्याण करनारा चरित्रों ने लखे छे स्वामी। चालू प्रसंग थोड़ो चाली रह्यो छे, आपणे रिपीट करी दईए। गोपाल योगी नामना सिद्ध महात्मा परमात्माना स्वरूपमां स्थिर थया, देह छोड्यो, एमनो अग्निसंस्कार करी नीलकंठ वर्णी त्यांथी चाल्या बांसी नामनुं नगर, त्यां बगीचामां रोकाया। आ बगीचामां नीलकंठ वर्णिनी हाजरी में राजाना चाकरोए पंखीनी हत्या करी गोली मारीने। प्रभुना हृदय में अरेराती थई ए निर्दोष नाना पंखीओना पुकारने प्रभु सही न सक्या। रात्रे ऊँघ न आवी, बेचैन बनी गया। संकल्प थयो, बड़े आखू नगर नगर बळवा लाग्यू। धुवाड़ाओना गोटाओ गोटाओ आकाश में चढ़वा लाग्या। नीलकंठ वर्णी ने थयू, नहीं नहीं, आ साधुनो धर्म नथी। काला रंग उपर काळो रंग करवो, दुष्टनी सामे दुष्ट थवु, धोबी साथे धोबी थवु, आ साधुनो मार्ग नथी। क्षमा राखवी एना जेवो साधुनो कोई धर्म नथी। नीलकंठ वर्णीए अर्धी रात्रे नदी में झंपलाव्यू, डुबकी मारी, भगवान श्रीहरिना शरीर में शांति थई। प्रभुना संकल्पे करीने सड़कतू जे नगर हतू ए पण शांत थयू। ज्वाळाओ समी गई, परंतु पेला बे चाकर छे ने ए तो ना बच्या। वात चालती थी ने सरस, એટલી વાત તો ચોક્કસ છે, ભગવાન દયા કરે છે, પણ કોના ઉપર? આસિદ ભગત, આપણે આ માળા કરીએ છીએ શા માટે? આપણે આવી રીતે ભજન કરીએ છીએ, ધર્મનિયમ પાળીએ છીએ, નિત્ય કથા શ્રવણ કરીએ છીએ શા માટે? એટલા માટે આપણી લાયકાત તો નથી, આપણા એટલા સાધન નથી કે સાધનના પ્રતાપે આપણે ભગવાન સુધી પહોંચીએ, પણ આપણે થોડી ઘણી મહેનત કરીએ છીએ એ મહારાજની મહેર જો આપણા ઉપર ઉતરી આવે ને, એની કૃપાના આપણે પાત્ર બની જઈએ ને, એ મહારાજની કૃપાની લાયકાત જો આપણને મળી જાય ને,
તો પણ આપણો બેડો પાર થાય. સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. દયા કરે છે ભગવાન, સુળીનું દુઃખ કાટે કરીને મટાડે છે ભગવાન. વચનામૃતમાં મહારાજ એમ કહે, પરિવારમાં 10 જણાનું મૃત્યુ થવાનું લખ્યું હોય તો ભગવાન કૃપા કરે બચાવી લે છે, પણ પોતાના શરણે જે આવ્યો હોય ને, ભગવાનને આશરે જે આવ્યો હોય ને, એની ભગવાન રક્ષા કરે છે, બીજાની નહીં. હા, પછી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. મહારાજ એકાંતમાં બેઠા છે, એમાં સિંહ ત્યાં આવ્યો છે. મહારાજના ચરણમાં આળોટવા લાગ્યો. મહારાજે કાન ઝાલ્યો. મહારાજને થયું આની માથે બેસીએ, નગરમાં નીકળીએ તો વાતો ઓછી કરવી પડે, જોઈને લોકોને આશ્ચર્ય થાય, સિદ્ધ માનીને લોકો પગે લાગે. થોડી વાર બેઠા, પાછા સિંહ ઉપરથી નીચે ઉતરી ગયા. ભગવાન છે, ભગવાનના આવા સંકલ્પ ન હોય. આ વાત મહારાજના મનની નથી, આ વાત આવનારા દિવસોમાં ધર્મના નામે ચાલનારા, ધતિંગમાં જોડાનારા માણસોને સાવધાન કરવા માટે સ્વામીએ લખી છે. આપણને એમ થાય, વનમાં વિચરણ કર્યું નીલકંઠ વર્ણીએ, વર્ષો પછી આ કથા ગાન કરી મુક્તાનંદ સ્વામીએ, સાંભળી દાદા ખાચરે, લખી આધારાનંદ સ્વામીએ, પણ તમે વિચારો મુક્તાનંદ સ્વામી જેવા સંત એ કેટલા અંતર્યામી હશે, કે વર્ષો પછી દાદા ખાચરના દરબારમાં બેઠા બેઠા સ્વામીને ખબર પડી જાય નીલકંઠ પ્રભુના સંકલ્પ શું હતા, પ્રભુએ કયું ચરિત્ર કર્યું, મહારાજે કેવી લીલા કરી, શા માટે લીલા કરી. સિંહ ઉપરથી મહારાજ ઉતરી ગયા અને પછી જે મહારાજ વિચાર કરે છે એ વિચાર આપણે સાંભળીએ છીએ. મહારાજ એમ કહે છે, સિદ્ધાએ દેખાડવીને એ તો પાખંડ છે. ભગવાનનો ભક્ત, સાંભળજો, ભગવાનનો ભક્ત પોતે હોઈને, જે પોતે હોઈને, એના કરતાં 2% સમાજ આગળ ઓછું દેખાડે. પોતે મહાન હોય, ઘણું સારું તપ કર્યું હોય તો પણ એમ કે ના ના, મેં ક્યાં એટલું બધું તપ કર્યું છે. ઘણું મોટું ડોનેશન આપ્યું હોય તો સાચો ભક્ત હોય ને એમ કે મેં ક્યાં એટલું બધું ડોનેશન આપ્યું છે. બાકી સમાજમાં એવા પણ માણસો છે, મોટું ડોનેશન જાહેર કરી, મોટી તકતી લખાવડાવી, જાડા જાડા મોટા હાર પહેરી, અને પછી કે ભાઈ આ તો આપણે ખાલી બોલવા ખાતર બોલી ગયા હતા, અભી બોલા અભી ફોક, એવા પણ દાખલા જોવા મળે છે. પોતાના પ્રભાવને છુપાવે એનું નામ સંત. હજી સાંભળજો, સમાજને આંજે એ કલાકાર હોઈ શકે, કથાકાર નહીં, સમાજને માંજે ને એ કથાકાર છે. કલાકારનું કામ શું? એટલી બધી લાઇટિંગ હોય, એવો જોરદાર એને મેકઅપ કર્યો હોય, કાળા કામ કરનારો પણ ધોળા કપડાં પહેરીને આવ્યો હોય, અને ઓડિયન્સ પછી તાળી પાડતી હોય, વિસલો વાગતી હોય, વાહ વાહ થતી હોય, દબદબો હોય, અને સમાજને એવો ઝાકમ જોળથી આંજી દે, એવો આંજી દે, આ કલાકાર હોઈ શકે, કથાકાર નહીં, એ તો ફાટેલી ગોદડી ઉપર બેઠો હોય કોઈ સંત. એની સામે કોઈ ઓડિયન્સનો એકમાત્ર એક જ મુમુક્ષુ બેઠો હોય, પણ તેમ છતાં એને પરીક્ષિત માની અને સુખદેવ બની એના જન્મો જન્મની વાસનાને કાઢી નાખે, એ સાચા સંત છે. મહારાજ વાત કરે છે, મહારાજ પોતાના મનમાં વિચારે છે, સ્વામિનારાયણ હરે, પાખંડી લોકો પાખંડ કરીને પેટ ભરતા હોય છે અને પાખંડ વિના કોઈ લોકો માને નહીં, આવી સિદ્ધિઓ દેખાડવી તે તો પાખંડીઓની રીત છે. સિંહ ઉપર સવારી કરવી, પરચા પૂરવા, લોકોને દુઃખ ટાળવા માટેની આશાઓ આપવી,
જાહેરમાં ભગવાનપણાનો અધિકાર પોતે હાથમાં લઈ લેવો, ચાલે જ છે ને અત્યારે કળિયુગમાં કેવું પાખંડ ચાલે છે. ગુરુજીના ગુરુજી આપણા દાદા ગુરુજી એમ કહેતા કે દંભસ્ય દ્વિગુણો દંડઃ, દંભી માણસને ભગવાન ડબલ દંડ આપે છે. એટલા માટે ક્યારેક ક્યારેક એના દંભની અંદર કેટલા લોકો છેતરાઈ જતા હોય છે. બે પ્રકારના પાપ છે, એક પાપ ખુલ્લું પાપ છે અને એક પાપ છાનું પાપ છે. ખુલ્લું પાપ એટલે શું? જગતના પાપી માણસો પાપ કરે છે ને, વ્યસનો કરે છે, ફેલ કરે છે, કુટેવો કરે છે, ખુલ્લું પાપ છે. એને પાપ કર્યા પછી માન ન આવે, તમે એને કહો ભાઈ તું તો આવો છે, એને અભિમાન ન હોય, હોય સ્વીકારી લેશે, છું જાણે જ છે, મસ્તીથી સ્વીકારી લેશે. જોયું છે ને તમે, ખુલ્લું પાપ છે એના પાપની પાછળ માન ક્રોધ બીજા દોષ નથી. એક દોષ જે છે એને રાખ્યો, કામ તો કામ, ક્રોધ તો ક્રોધ, લોભ તો લોભ, પણ બીજા દોષો એટલા બધા નથી. પણ આ પાખંડ નામનો દોષ એક એવો છે ને, એનો અર્થ છે છાનું પાપ. પાપ છે પણ કેવું? છાનું પાપ, એટલે પાખંડ. મુખ મે રામ અને બગલ મે છુરી, આ બગ ભગતની રીત છે. આંખો બંધ કરીને લોકોને એવું લાગે કરે છે ધ્યાન, અને ધ્યાન ન કરતો હોય એ માછલા ક્યારે નજીક આવે છે એની રાહ જોતો હોય. સમાજમાં જ્યારે જ્યારે આ બગલા વૃત્તિ આવી છે ને, ધર્મના જગતમાં જ્યારે જ્યારે આવા ધોળા ડગલા પહેરીને બગલાઓ નીકળ્યા છે ને, ત્યારથી સમાજની દુર્દશા શરૂ થઈ છે. તમે એક આશ્ચર્ય જુઓ, શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા, સૌથી પહેલા કોણ આવી? કોટરા. મહારાજના ચરિત્રમાં પહેલું પાત્ર કોઈને તમારે જો જોવું હોય તો કૃત્ય અને કોટરાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે કોણ આવી? પૂતના. ભગવાન રામચંદ્રજી હજી બાળક છે, ગુરુકુલમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે, અને ત્યારે પણ સૌથી પ્રથમ તાડકા. આ સ્ત્રી પાત્ર છે ને, કોઈ આપણે એની ટીકા ટિપ્પણી નહીં, પણ સંતોએ જે વાત કરી છે એ સ્ત્રીનું ચરિત્ર છે ને, પાખંડનું ચરિત્ર છે. ઉપરથી જેવું દેખાય છે એવું અંદર ન. પૂતના કેટલી સુંદર સ્ત્રી બનીને આવી છે. શ્રીમદ ભાગવત એમ કહે, યશોદા ભૂલી ગઈ છે કે હજી કનૈયાને બહાર કાઢવાનો સમય નથી. એનું રૂપ જોઈને, એની સુંદરતા જોઈને યશોદા ભગવાનની માં ભૂલી પડી ગઈ. એને એમ થયું કે આ તો કોઈ સ્વર્ગની દેવી મારા લાલાને આશીર્વાદ આપવા આવી છે ને. ટૂંકમાં ઉપરથી અંદર હોય એના કરતા હજાર ગણું સારું દેખાડવું ને, આ દંભનું સ્વરૂપ છે, આ પાખંડનું સ્વરૂપ છે, આ છળનું સ્વરૂપ છે, એ જ કપટ છે. અને આવું કપટ સમાજમાં જ્યારથી શરૂ થયું ત્યારથી અત્યારે તમે જાણો છો, રીતસરના ભાડુતી માણસો રાખવામાં આવે, એને પગાર આપવામાં આવે, અને એ ભાડુતી માણસો જાહેરમાં વાતો કરે કે અમે બાબાજીને પ્રાર્થના કરી હતી ને બાબાજીએ કહ્યું હરીમિર્ચ ખાના, હરીમિર્ચ ખાધી નોકરી લાગી ગઈ. ક્યાં લાગી પણ બતાવતો ખરો. તો બીજું પાત્ર રડતું રડતું ઊભું થાય. કે મુજે બાબાજીને બતાયા થા ઓર મેને સેમસંગ કા ફોન બદલ દિયા ઓર બાબા કી કૃપા આની શરૂ હો ગઈ, મેરી જેબ ભરી હી ભરી રહેતી હૈ. આપણને એમ થાય પાખંડ એટલું બધું ફેલાઈ રહ્યું છે કળિયુગમાં, છાનું પાપ એટલું બધું ફેલાઈ રહ્યું છે. જગતનો અધર્મ, જગતનું પાપ ખુલ્લું પાપ છે, એટલે એને દંડ ભગવાન આપે જ છે, પણ એટલો જ. પણ ધર્મના નામે, ભગવાનના નામે, સત્યના નામે, સત્યની ચાદર ઓઢીને જ્યારે સમાજને છેતરવાનું કામ કરે છે ને, ભગવાન એને આલોક કે પરલોક ક્યાંય માફ નથી કરતા. સિદ્ધ પુરુષથી, સિદ્ધ પુરુષની રાજાથી રંક પર્યંત સર્વે લોકો આશા રાખે છે. કેમ? જે સિદ્ધો એવા જ હોય છે. અરે બધા દેવોમાં શિવજી જેવા કોઈ સિદ્ધ નથી, બધા દેવો પણ તેમના જેવા થવાની આશા રાખે છે. સાંભળજો હવે, હા, જે આપણે વાત ચાલતી હતી, પણ
મેં કહ્યું હતું ને, પરંતુ પણ જ્યાં જ્યાં શબ્દ આવે ને ત્યારે કાન થોડા છે ને સાવધાન કરી દેવાના, કડક બેસી જવાનું, ભીખુદાદા બેસી ગયા ને એમ. પણ જેને એક ભગવાનની જ આશા છે તેના સમાન બીજો કોઈ સિદ્ધ છે નહીં. સ્વામ હાથમાંથી સોનાની ચેન કાઢે એને સિદ્ધ કહેવાય? ધૂળની મુઠ્ઠી ભરે અને આમ કરે અને સોનું બનાવી દે એને સિદ્ધ કહેવાય? શું મોઢામાંથી સોનાના ગોળા કાઢે એને સિદ્ધ કહેવાય? શું આમ આમ કરે ને લોકોના પાકીટને ભરી દે એને સિદ્ધ કહેવાય? કહેવાય? સમાજમાં ચાલનારા પાખંડની વાતો નથી કરવી. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી જે વિચાર કરે છે અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામી અંતર્યામી રૂપે વિચારને સાંભળી શકે છે, જાણી શકે છે, જોઈ શકે છે, એ વાત મારે કરવી છે. જેને ભગવાન સિવાય બીજી કોઈ આશા નથી એના જેવો બીજો કોઈ સિદ્ધ જ નથી. એને બધી વસ્તુ સિદ્ધ કરી લીધી, બધી વસ્તુ પ્રાપ્ત કરી લીધી, કોઈ વસ્તુ એને બાકી રહેતી જ નથી, એ સિદ્ધ છે. સાંભળો સાંભળો, આપણે આગળ હરિચરિત્રામૃત સાગરમાં આવ્યું. શાસ્ત્રની દરેક વાત વિવેકપૂર્વક સાંભળવી. આવ્યું હતું બીજું, આવ્યું હતું શું કે આમાં કેટલીક વાત સાંભળવાની હોય, કેટલીક વાત સમજવાની હોય અને કોઈક વાત પ્રેરણા રૂપે જીવનમાં સ્વીકારવાની હોય. વચનામૃતમાં મહારાજે આ જ વાત લખી, શાસ્ત્રમાં બધી વાત લખી છે તેમ છતાં પોતાના અંગની વાત હોય એને ગ્રહણ કરવી. મેડિકલ સ્ટોરમાં બધી દવા સારી છે, કામની દવા છે, પણ એ બધી દવા તમે લઈ ન શકો. તમે તો તમારા રોગને અનુરૂપ એકાદ દવા લો તો તમારો રોગ દૂર થાય, અને બધી દવા લેવા જાવ તો એમ. શાસ્ત્રની જુદી જુદી વાતો કોઈ પ્રસંગને અનુરૂપ, કોઈ ચરિત્રને અનુરૂપ, કોઈ દ્રષ્ટાંતને અનુરૂપ, પણ કોઈક વાત સિદ્ધાંતને અનુરૂપ. સમજ્યા તમે? આ વાત છે સિદ્ધાંતને અનુરૂપ. કઈ વાત? જેને ભગવાન સિવાય બીજી કોઈ આશા નથી તેના જેવો બીજો કોઈ સિદ્ધ નથી. ગોપાલ યોગીની ચરિત્રની વાત હતી, ત્યાં શું આવ્યું? નીલકંઠ વર્ણી સામે ચાલીને આવ્યા, વૃક્ષની નીચે થળને ટેકો દઈને બેઠેલા સિદ્ધ જોયા. કેવા સિદ્ધ જોયા? હરિચરિત્રામૃત સાગરમાં એમ લખ્યું, જેને ભગવાન સિવાય બીજી કોઈ આશા નહોતી, પહેલી વાત. અને બીજું લખ્યું, માયિક સુખથી ઉદાસ હતા. મેં કહ્યું હતું આ બે લક્ષણ જો આવી જાય ને તો ભગવાન શોધવા જવાની જરૂર ન પડે. આ બે લક્ષણ આપણા જીવનમાં આવી જાય ને તો સાચા તારણહાર સદગુરુ સંતને શોધવા જવા ન પડે. સામે ચાલીને મળે, હા, સામે ચાલીને આવે. ભગવાન સિવાય બીજી કોઈ આશા નથી એના જેવો બીજો કોઈ સિદ્ધ નથી. વિચારો તમે. ભગવાન સિવાય જેને બીજી કોઈ આશા નથી એના જેવો કોઈ સિદ્ધ નથી. ધર્મદેવની કથા હતી, ત્યાં વાત આવી. શું વાત આવી? ધર્મદેવને ભગવાન સિવાય બીજી કોઈ આશા રહી નહીં. ધર્મદેવને હવે ભગવાન સિવાય બીજી કોઈ આશા રહી નહીં. એક દિવસ તમારે અને મારે આવું થવું પડશે. આશા એટલે ઈચ્છા, ઈચ્છા એટલે કામના, કામના એટલે વાસના, વાસના એટલે આસક્તિ. લોઢાની લાકડીથી લોઢાની જાડી લાકડી હોય, સ્ટીક હોય, અને એનાથી કોઈ જોરથી મારે હરીશભાઈ તો શું થાય? વાગે ને, બરાબરનું વાગે ને, મરી પણ જાય ને. તો બીજો કોઈક માણસ સોનાની લાકડી બનાવે જાડી, અને એનાથી મારે તો લાકડી લોઢાની હોય કે સોનાની હોય વાગે તો ખરી જ. એમ આશા
ખરાબ દુઃખ આપે છે એવું આપણે બધા માનીએ છીએ. સાચી વાત ને? સાચી વાત ને? આપણે બધા માનીએ છીએ ખરાબ આશા ખરાબ ઈચ્છા દુઃખ આપે છે. પણ આપણે સત્સંગમાં બેઠેલા તમે ને હું આ વાત મને પણ સમજાવી અઘરી છે. આપણે સત્સંગમાં બેઠેલા એક વાત સમજી ચૂક્યા છીએ, ખરાબ ઈચ્છા ખરાબ સંકલ્પ ખરાબ આશા દુઃખ આપનારી છે. પણ એની સામે આપણી એક માન્યતા, અવળી માન્યતા, શાસ્ત્રથી વિરુદ્ધ માન્યતા એ છે કે સારી આશા તો રાખવી જોઈએ, સારી ઈચ્છા તો કરવી જોઈએ. હા, વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે શરૂઆતનું લેવલ એવું છે કે સીધા ભગવાન સુધી નથી પહોંચી શકતો, એટલે તમોગુણ એ રજોગુણ દ્વારા જીતે. રજોગુણ રાખવાની વાત નથી, તમોગુણને ટાળવા માટે રજોગુણ સ્વીકારવો જરૂરી છે. વચનામૃતમાં મહારાજે વાત કરી, પણ એ જ રજોગુણને છોડવા અને ટાળવા માટે પાછો સત્વગુણને સ્વીકારે અને રજોગુણને પણ છોડી દે અને અંતે સત્વગુણને પણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થઈ એ પણ માયાનો ગુણ છે એનો પણ ત્યાગ કરી દે. તમે વિચારો, લાકડી લોઢાની કે સોનાની, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખ દાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું, રે તમ વિના સુખ સંપત કાવે. કોના વિના? આ મહારાજની મૂર્તિ વિના. કયા મહારાજ? તમારા ઘરમાં બેઠા છે એ. કયા મહારાજ? તમારા હૃદયમાં બેઠા છે એ. કયા મહારાજ? આસિદ્ધ ભગત સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરીને આપણા મનમાં જે મહારાજ પ્રગટ થાય છે ને એ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપસો માં, એ હું તો એ જ માગો છું, જોડી હાથ રે, બીજું મને આપસો માં, એ આપો તમારા જનનો સાંગ રે, એ મારા ઉરમાં એ જ ઉમંગ રે. પ્રેમાનંદ સ્વામીએ ભગવાનને કહ્યું, તમારી મૂર્તિ વિના મને કંઈ ન આપતા. છતાં પ્રેમાનંદ સ્વામીને થયું કે મૂર્તિ સિવાય બધી આશા ટાળવી એ શક્ય એમ નથી, એટલે સ્વામીએ ના પાડતા પાડતા પાછું માગ્યું. શું માગ્યું? ગુરુજી એટલી સરસ વાત કરી આના ઉપર, એટલી સરસ. પ્રેમાનંદ સ્વામી એમ બોલે છે, તમારી મૂર્તિ સિવાય કંઈ ન આપતા. અને એ જ પ્રેમાનંદ સ્વામી શું બોલે છે? એ આપો તમારા જનનો સંગ રે. પ્રેમાનંદ સ્વામીને એમ થયું હશે કે કેવળ મહારાજની મૂર્તિ એમ કોઈને મળી જાય? કેવળ ભગવાનની મૂર્તિ એમ કંઈ સિદ્ધ થઈ જાય? એના માટે તો એવા એકાંતિક સત્પુરુષનો જોગ જોઈએ. હા, અને પ્રેમાનંદ સ્વામી એટલે માગ્યું, પેલા તો ના પાડી દીધી. મેં કહ્યું ને, આ વાત સમજવી અઘરી છે, સાધુ માટે પણ અઘરી છે. પ્રેમાનંદ સ્વામી જેવા સંત અનુભવી શકે એમણે કહ્યું, એના માટે તો એક જ માર્ગ છે. કયો? તમારા જનનો સંગ મને આપો. આવા સાધુઓ, ગુરુદેવ જેવા સત્પુરુષ મળે, એની વાણી રોજ આપણે સાંભળતા હોઈએ, એ કથા વાર્તા રોજ જીવનમાં ઉતારતા હોઈએ, એમની બે મિનિટની વિડીયોની વાણી દરરોજ આપણા કાન સુધી પહોંચતી હોય તો જ એટલી વાત શક્ય છે કે આ વાત આપણે સમજી શકીએ. બાકી આ સમજાય એવી વાત નથી. હા, સમજ્યા ને તમે? રે તમ વિના સુખ સંપત કાવે, તે તો સર્વે મહાદુખ. આપણે ગાઈ નાખીએ છીએ એવું નહીં લાગતું? ભગવાન સિવાયની તમામ સુખ અને સંપત્તિ કેવી છે? તે તો સર્વે મહાદુખ ઉપજાવે, અંતે એમાં કામ કોઈ નાવે, રે શ્યામ તમે
સાચું નાણું. આમાંની એકેય વાત આપણે સમજી શકીએ એવી ખરી? અઘરું છે ઘનશ્યામ કાકા. ભગવાન સિવાયની જેને આશા જ નથી એના જેવો કોઈ સિદ્ધ નથી. ગુરુજી જેવા સંત કેવા હોય છે? તો ક્યારે કેમ થાય? તો શું કામ કરવાનું જ નહીં? આશા છોડી દે તો કામ જ ના થાય. ખોટી વાત છે, ખોટી વાત છે. એ જ શીખવાનું છે. લાકડી લોઢાની હોય તો વાગે બરાબર, અને સોનાની હોય તો ન વાગે એવું છે? લોઢાની હોય તો પણ વાગે, સોનાની હોય તો પણ વાગે. તો શું કરવાનું છે? લાકડી રાખવાની જ નથી બસ. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે. ગુરુજી આ વડતાલના મેં તમને પહેલા પણ સભામાં બે વાર વાત કરી હતી. આ વખતે વડતાલમાં હમણાં થોડા સમય પહેલા ઇલેક્શનનો સમય હતો અને ત્યારે કેટલી બધી જુદી જુદી જુઠ્ઠી સાચી ખોટી બધી જ રીતની વાતો ચાલતી હતી. એટલા ઝંઝાવાતની અંદર, એટલા ઝંઝાવાતની અંદર મજબૂત મનનો માણસ પણ એકવાર હચમચી જાય એવા સમયમાં પણ ગુરુજીએ જે પ્રવચનો કર્યા છે ને, એ પ્રવચનો એટલા બધા ફોનમાં રેકોર્ડ થયા છે, કેમ કે ત્યારે તો સતત વિચરણ ચાલતું હોય. પણ કાંદિવલીના પ્રવચનમાં મુંબઈમાં ગુરુજી એમ જ કહ્યું, અમે કોઈ મિશન લઈને નથી આવ્યા, એક જ અમારી ઈચ્છા છે. હરિકૃષ્ણ મહારાજને અમારી પાસે સેવા કરાવી હતી, તમને 5 વર્ષ મહારાજે સેવા કરાવી, અને હજી એ મહારાજને, એ મહારાજા સંતોના હૃદયમાં રહે છે, એ સંતો દ્વારા, એ જ મહારાજ તમારા ભક્તોના હૃદયમાં રહે છે, તમારા ભક્તો દ્વારા, એ જ મહારાજ. કયા મહારાજ? જે વડતાલમાં પણ છે, સાધુના હૃદયમાં પણ છે, હરિભક્તોના હૃદયમાં પણ છે. એ મહારાજને અમારી પાસે સેવા કરાવી હશે તો પણ અમે રાજી, અને એ મહારાજને સેવા નહીં કરાવી હોય તો પણ અમે રાજી. બોલી શકે કોઈ આવું? બોલી શકે આવું? આવા સમયમાં બોલી શકે? જુઠ્ઠા માણસો હોય, જુઠ્ઠા બયાનો કરતા હોય, જુઠ્ઠા આક્ષેપો કરતા હોય, અને ત્યારે તો એવું જ છે, જે જેટલું જુઠ્ઠું બોલે એ જેટલો જોરદાર કહેવાય. આ જગતની રીત તો મારી નાખે એવી છે. એના કરતા પહેલા 5 વર્ષ પહેલા ગુરુજીએ મને યાદ છે બરાબર, હા મને બરાબર યાદ છે, આપણી બ્રહ્મ વિદ્યામાં સંત સ્વામીએ પહેલા જ પેજ ઉપર ગુરુજીની આ પ્રાર્થના જે ગુરુજીએ પ્રવચનમાં વાત કરી હતી લખ્યું હતું કે મેં હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ હું જે કરું છું એ મારી ઈચ્છાથી નહીં, તમને જે યોગ્ય લાગતું હોય એ કરજો, બસ તમારી મરજી એ જ મારી અરજી છે. મોટા સત્પુરુષો આવી રીતે કામ કરે, તમારી મરજી એ મારી અરજી. અને આપણે કામ કરીએ તો હે મહારાજ, દીકરાનું ગોઠવી દો ને, હે મહારાજ, હે મહારાજ. હે ઘણા તો કેવા કરગરતા હોય, બોલો સંતો પાસે આવે કેવી માગણી કરતા હોય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ, બધા અંગ ગળી ગયા હોય, ઢીલા થઈ ગયા હોય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતે આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શંકરાચાર્યજી મહારાજે કેવી ધોલ મારી, કેવી ધોલ! એક એક અંગ ગળી ગયા હોય, મોઢામાંથી દાંત પણ પડી ગયા હોય, વૃદ્ધ થઈ ગયો હોય, ચાલી શકે એવો ન રહ્યો હોય, હાથમાં લાકડી રાખીને ચાલવું પડતું હોય, તોય કહેતો હોય હા
કે બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું અમારા બે દીકરાના નવા ઘર બની જાય ને તો બસ, ગંગા નાયા અલ્યા ભય, હવે ગંગામાં નાવાનું છોડ. એજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. ગુજરાતીનું કેટલું સરસ ભજન હે. સારામાં સારું કામ છે લાકડી રાખવી જ નહીં, એટલે શાસ્ત્ર એમ કહે છે ઈચ્છા છોડવી, ઈચ્છા પૂરી થાય તે પણ દુઃખ છે, ઈચ્છા પૂરી ન થાય એ પણ દુઃખ છે. આપણે એક દુઃખને સમજીએ છીએ, કયું દુઃખ? ઈચ્છા પૂરી ન થાય એ દુઃખ આપણે અનુભવમાં આવી અનુભવીએ છીએ, પણ ઈચ્છા પૂરી થાય એ પણ મોટું દુઃખ છે. આ અનુભવમાં ક્યારે આવ્યું? એને અનુભવવા માટે આ સત્સંગ કરવો પડે, આ કથા સાંભળવી પડે. આવી કથા સાંભળે ત્યાર પછીના અનુભવમાં આવે ઈચ્છા પૂરી થાય છે એ પણ એટલું જ મોટું દુઃખ છે. તો સાચું શું છે? ઈચ્છા છોડી દેવી બસ. એટલા માટે વચનામૃતમાં મહારાજે ઉત્તમ વૈરાગ્યવાળામાં જનક રાજાને ગણાવ્યા. કેમાં? નંબર વન વૈરાગ્યવાળા કોણ? જનક રાજા. આખું રાજ્ય ચલાવે, પત્ની હતી, પુત્રો હતા, પણ બધું આસક્તિથી કંઈ નહીં, ભગવાનની ઈચ્છાથી જે મળ્યું જે થયું એ સ્વીકારી લીધું. આ જીવનમાં જો શીખી જઈને કળા, બસ પ્રભુ તારી અરજી, તારી મરજી એ જ મારી અરજી, ભગવાન સિવાયની જેને કોઈ આશા નથી, અને આશા એટલું બધું દુઃખ આપે છે ને એટલું બધું દુઃખ. મુક્તાનંદ સ્વામીએ તો કેવું લખ્યું? રે મૂરખ લોક મરે ભટકે, જૂઠા સંગે હરે શિર પટકે, એથી મારે મન રોતે અટકે, રે શ્યામ તમે સાચું નાણું. મૂરખ માણસનું આ કામ છે, મૂરખનું. મૂરખ, મકોડો અને મગર આ ત્રણને છોડતા ન આવડે. મકોડો તમને પકડે પછી ખેંચો તૂટી જાય પણ છોડી ન શકે. એકવાર મગરનું જડબું એને બંધ કરી દીધું, એકવાર મગરના જડબામાં કઈ વસ્તુ આવી ગઈ પછી એના જડબામાંથી નીકળે નહીં. મકોડો, મગર એવું જ કામ છે મૂરખ માણસોનું. આ જગતના જાજા ભાગના માણસો કેવા છે? એને પકડતા આવડે છે. શું નથી આવડતું? શું નથી આવડતું? છોડતા. અને એક દિવસ તો બધું છોડવાનું છે કે નહીં દાદા? હાચુક ખોટું તો સમજીને છોડશું તો મજા, અને સમજ્યા વગર છોડશું તો સજા. આટલું જ છે, છોડવાનું તો નક્કી જ છે. એ જાવું છે રે, જાવું છે રે, જાવું છે નિદાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. કરવાનું બધું, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. ભગવાને આ જીવન આપ્યું છે સારા કામ કરવા માટે. ભગવાને કઈક બુદ્ધિ, કઈક શક્તિ, કઈ સંપત્તિ, કઈ યોગ્યતા, કઈ લાયકાત જેને અલગ અલગ આપી છે. ઠાકોરજીની કઈક સેવા કરીએ, ઠાકોરજીને ભગવાનને વરેલા એવા એકાંતિક સત્પુરુષ હોય એની આજ્ઞાથી કઈક સેવા કરીએ. કારણ કે આપણો સ્વભાવ એવો નથી, આપણી એટલી લાયકાત હજી નથી થઈ કે 15 કલાક ઠાકોરજી આગળ બેસીને આપણે અખંડ મૂર્તિનું ધ્યાન કરી માળા કરી શકીએ. અને એવી જ્યારે લાયકાત થશે ને ત્યારે તો અક્ષરધામમાં મહારાજ મૂર્તિ આગળ બેસાડી જ દેશે આપણને. ભગવાનને ખબર છે કે હજી અક્ષરધામની સભામાં મારી મૂર્તિ સામે બેસી શકે એટલી લાયકાત આની નથી, એટલે ઠાકોરજી આ સેવા આપણને આપી. ઘણા યુવાનો પૂછે અક્ષરધામમાં શું છે? ત્યાં મહારાજની મૂર્તિના દર્શન કરવાના, એ મહાસુખ લેવાનું. તો ના પાડી દે, નહીં 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 તો ત્યાં બેસી જ રહેવાનું, એ ના ફાવે તો નથી જવું આપણે. એટલી વસ્તુ સત્ય છે, ભગવાન સિવાયની આશા એ દુઃખ આપનારી છે. ભગવાન સંબંધી આશા રાખો, ભગવાનની સેવા કરવી, ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, મૂર્તિનું મહાસુખ લેવું. સારંગપુરની બજારમાં મહારાજ નીકળ્યા છે.
બજારને વાળનારી એક સ્ત્રી એ હાથમાં સાવરણો લઈ રોડ વાળે છે. દરબારો કાઠી હરિભક્તો સાથે મહારાજ ત્યાંથી પસાર થયા. દરબારોને મહારાજે કહ્યું, અરે દરબારો જુઓ છો આને? અરે મહારાજ, એવી અલકી સ્ત્રીને શું જોવાની? મહારાજ બોલ્યા, દરબારો, નગર શેઠની ધર્મપત્ની હતી. ગયા જન્મમાં નગર શેઠની ધર્મપત્ની હતી, ઝરૂખામાં ઊભી હતી. અને એક ઝાપડો, એટલે હલકો માણસ, ઝાપડો, ઉઘાડું શરીર, હાથમાં મોરલી લઈને નીકળ્યો. નગર શેઠની પત્ની ઝરૂખામાં બંગલામાં ઊભી ઊભી પણ પેલા ઝાપડાને જોઈ એવી મોહિત થઈ, એવી મોહિત થઈ, એના મનમાં એ ઝાપડો વસી ગયો. અને એના પરિણામે ક્યાં નગર શેઠની પત્ની, ક્યાં એનું મહાસુખ અને ક્યાં દુઃખના ખાડામાં પડી. બસ આસક્તિ, આશા, ઈચ્છા આ જ કરાવે છે, એનું કામ જ આ છે. દાદા ખાચરના દરબારમાં એક ઘોડીએ ઘોડાને જન્મ આપ્યો. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજે પછી દરબારોને વાત કરી, દરબારો, તમે અમને થોડા દિવસ પહેલા એક પ્રશ્ન પૂછ્યો તો ખબર છે? ના મહારાજ. આપણે નીકળ્યા હતા, એક લીલીછમ સરસ મજાની વાડી હતી, બગીચો હતો, ત્યાં રોકાયા. એ વાડી એક મહંતની હતી, એ મહંત આપણા દર્શન કરવા માટે આવ્યા અને ત્યારે અમે ભાગ્યા ઘોડો લઈને. અમે મહંતને દર્શન આપ્યા નહીં ત્યારે મહંત રડવા લાગ્યા. હા મહારાજ, ત્યારે તમે અમને કહ્યું હતું, મહારાજ તમે આટલા બધા નિર્દયી છો, એક સાધુ, એક મહંત તમારા દર્શન કરવા આવે અને તમે દર્શન પણ ન આપો. દરબારો, તમે અમને પૂછ્યું હતું અને ત્યારે અમે કહ્યું હતું કે આ વાત અમે પછી કરશું. દરબારો કે હા મહારાજ, ભૂલી ગયા? અરે મહારાજ, અમે તો ભૂલકણા જ છીએ, બધું ભૂલી જઈએ. સાંભળો દરબારો, ત્યારે અમે કહ્યું હતું, એ વાતનો જવાબ અમે પછી આપીશું. એ વાડી, એ બગીચો, એ મહંત, એ ગામગુરુ જોયા હતા ને તમે? હા. કેવા હતા? ચાંદીની ચાખડી, ચાંદીના કડા, સોનાની વીટી જોયા હતા ને? હા મહારાજ. એ સાધુ હતો પણ એટલો રજોગુણી, એટલો રજોગુણી. એની આંખમાં એટલા બધા વિકારો હતા, એટલો કામી હતો, એટલો વિકારી હતો, એટલો રજોગુણથી ભરેલો હતો. અમને એમ થયું, આ ધર્મના નામે આટલું મોટું પાપ કરે છે, સાધુ બની અને લોકોને છેતરવાનો ધંધો કરે છે, આને દર્શન નથી દેવા, એટલે અમે દર્શન ન દીધા. પણ સાંભળો, અમે ભગવાન છીએ આવું સાંભળી દૂરથી અમારા દર્શન કરી અમારી મૂર્તિમાં હેત થઈ ગયો. એને કોને? પેલા મહંતને. મારા બગીચામાં, મારા આંગણે ખુદ ખુદા ભગવાન આવે, એના દર્શન મને ન થયા. એ રડવા લાગ્યો, દુઃખી થઈ ગયો. દુઃખ થયું પણ અમારી મૂર્તિ અંતરમાં પેસી ગઈ. થોડા દિવસમાં એને દેહ છોડ્યો. એક બાજુ હળાહળ વાસના હતી, અત્યંત રજોગુણથી ભરેલો હતો, અને બીજી બાજુ અમારા દર્શનની ઝંખના, અમારી મૂર્તિની ઈચ્છા. પરિણામે આ દાદા ખાચરને ત્યાં ઘોડીને ત્યાં ઘોડો આવ્યો છે ને. આ મહાન છે ગયા જન્મનો. ચાંદીની ચાખડી પહેરનારો, સોનાની વીટીથી હાથોને જડી દીધા હતા એ મહંત આ. સમજ્યા ને? ક્યાં ઈચ્છા માણસને લઈ જાય છે, ઈચ્છા માણસને ક્યાં ક્યાં ભટકાવે છે. મારે એટલા માટે કેવું છે, ભગવાનનો ભક્ત એ સૌથી વધારે સાવધાન હોય ને પોતાની ઈચ્છાથી. આ ગ્રંથ વાંચું છું ને, ક્યારેક ક્યારેક તો મગજ બંધ થઈ જાય મારું, એમ થાય કેવી મહારાજે વાતો કરી છે, કેવી વાતો કરી છે. સાંભળો, એક એક વાત એવી છે. જેને પોતાને પૂજાવાની આશા હોય તે સિદ્ધ નહીં પણ અસિદ્ધ છે તેમ જાણવું. આજે સમાજમાં કેવું કેવું પાખંડ, દિંડક ચાલે જ છે ને, પૂજાવા માટે, પ્રતિષ્ઠા માટે, પદ માટે. પદ અને પ્રતિષ્ઠા માટે માણસ શું નથી કરતો આજનો. એક એક વાત સાંભળો. હા, એ સબ બળતા મેં બળતા એ હા, હરિપદ એક કરના ને હા.
ताके साधन भये सब पूरे, ताके साधन भये सब पूरे, सो नहीं तब सब ही है अधूरे, सब बढ़ता में बढ़ता ए हा। भगवान श्री हरि कहे छे बद्धी प्रकारनी मोटाई छे, एमां सौथी मोटी मोटप कई छे? एक भगवानना चरणोमां हेत करवू, आना करता बीजी मोटप, आना करता मोटी सिद्धाई, आना करता मोटी बीजी प्रतिष्ठा, आना करता मोटी बीजी प्राप्ति छे ज नहीं। एटले वचनामृत प्रथमनुं पहेलुं महाराज एम बोल्या, भगवाननी मूर्तिमां अखंड वृत्ति राखवी, एनाथी कठण बीजुं कोई साधन नथी, अने एनाथी अधिक बीजी कोई प्राप्ति नथी। मूर्ति तमारे महाराज शोभा धाम छे, भगवाननी मूर्ति सुखनू मूल, आनंदनू कंद, भगवाननी मूर्तिमां हेत करवू ए मोटामां मोटी मोटप छे। जेने हरिचरणोमां हेत होय तेना बधा साधन पूरा थई गया जाणवा, जेने हरिना चरणमां हेत नथी तेना बधा साधनोने अधूरा जाणवा। अधूरे साधन कर कर्म रहे तोहु भव सिंधु न तरहे। भगवानना चरणमां हेत नथी ए माळा करे छे तो पण अधूरी माळा, दान करे छे अधूरु दान, तप करे छे अधूरु तप, एकादशी करे छे अधूरी एकादशी, तीर्थयात्रा करे छे अधूरी यात्रा। अधूरे साधन कर कर्म रहे तोहु भव सिंधु न तरहे। तरने को एक हरिपद नावा सोनावते हे दिन छटकावा। अधूरा साधन करी करी जेनु मरण थाय छे ए संसार सागर ने तरी सकतो नथी, संसार सागर ने तरवानु साधन एक भगवानना चरणों रूपी नावज छे, पण ते नावने तो तेमणे छोड़ी दीधु छे। कोणे? जगतना दंभी लोकोए, जगतना पाखंडी लोकोए। माळा करे छे पण एना माळा मा मूर्तिनु अनुसंधान नथी, एनी माळामां प्रतिष्ठानु अनुसंधान छे। कथा करे छे पण कल्याण माटे नहीं, पोताना कल्याण माटे नहीं, लोको वाह वाह करे एना माटे। ए करे कथा ने कीर्तन काव्य अर्थ ए सारवा, भलो देखाड़े भक्ति भाव। शू देखाड़े? आहा, भजन करवा बेसी जाए। हाँ गुरुजी केटली सरस वात करे ने, पेला साधु माळा करता था, कोई भगते पूछ्यू स्वामी केटली माळा करो, तो के जेटला भगत एटली माळा करवानी। पांच बैठा होय तो पांच माळा, पचास बैठा होय तो पचास माळा, कोई ना होय तो माळाने मारी देवानुं ताळू। ए भलो ए देखाड़े भक्ति भाव पर घर मारवा। एनी भक्ति तो केवी छे? बगला जेवी। माछलाने मारवा माटे, लोकोना खिस्सामांथी पैसा काढवा माटे, लोकोना हृदयमां पोतानी प्रतिष्ठा जमावा माटे, लोकोना हृदयमां पोतानी वाहवा करवा माटेनी कथा करनार के कथा सांभळनार के भजन भक्ति करनार आवा दंभी माणसो माटे महाराज कहे छे ए क्यारेय संसार रूपी सागरने सब बढ़ता में बढ़ता ए हा, हरिपद एक करना ने हा।
માટે ભક્તો બસ આ કથા સાંભળો છો, ખૂબ ધ્યાનથી સાંભળો છો, કેટલા બધા ભક્તો સાંભળે છે, કર્તવ્યથી બધું જ તમે કરો, તમારા સ્ટોર ચલાવો, તમારો બિઝનેસ ચલાવો, તમારું ઘર ચલાવો, તમે ભણો છો તો સારું ભણી લો, તમે જે કામ કરો છો સારું કરો, પણ આસક્તિ તો એક ભગવાનની, ઈચ્છા તો એક ભગવાનની. એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ. તુલસીદાસજી મહારાજને કહ્યું, કઈ ઈચ્છા ખરી? કોઈ તમારી ઈચ્છા, તમારી કઈ આશા ખરી? તમારું કઈ બળ ખરું? ગંગાના કિનારે કાશીમાં રહેલા એ તુલસીદાસજી મહારાજે જવાબ આપ્યો, હા, એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ, રામ ભરોસો રામ બલ અને રામ આસ વિશ્વાસ, રામ આસ વિશ્વાસ. તુલસીદાસજીએ કહ્યું, મારી આશા તો રામ, મારું બળ તો રામ, મારો વિશ્વાસ તો રામ, અને મારો ભરોસો તો પણ રામ. બધું એને સોંપી દીધું છે. ભગવાનના સાચા સંત અને ભક્તની આ રીત છે. ભગવાનના આશરારૂપી નાવ વિના હવે કઈ રીતે તરશે દંભી માણસ? ભજન કરે, ભક્તિભાવ દેખાડે, દાન કરે, વ્રત કરે, યજ્ઞ કરે, તપ કરે, જપ કરે, કરે છે બધું, પણ ભગવાનને છોડીને કરે છે, ભગવાનને રાજી કરવાના તાન રહિત થઈને કરે છે, ભગવાનના આશરારૂપી નાવને છોડીને જ કરે છે. તમે નદીમાં ગયા પણ નાવથી બહાર નીકળી ગયા તો શું થાય? શું થાય? ડૂબવાના જ, મરવાના જ. આવું ભગવાનના ચરણોમાં, ચરણોના રસમાં રાચતા ભક્તો કહે છે, જ્યારે પોતાના હૃદયમાં વિચાર કરી તપાસ કરવામાં આવે ત્યારે અંતરમાં અતિ પ્રકાશ થાય છે. રાત દિવસ સત્સંગ કરવામાં આવે તો પણ અંતરમાં પ્રકાશ થયા વિના ક્યારેય જોઈ શકે નહીં. અને સત્સંગનું ખરું ફળ એ જ છે કે ભગવાનના ચરણોમાં નિવાસ મળે. દાસ તમારા દાસનો મુને રાખો નાથ હજૂર, એ રાખો નાથ હજૂર, પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માગું છું. બસ હે પ્રભુ, તમારી સાથે રાખો, તમારી બાજુમાં રાખો, તમારી પાસે રાખો. તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં, હે નાથ તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં. પ્રભુ, તમારા ચરણોમાં જગ્યા ન હોય તો તમારા દરબારમાં રાખો, દરબારમાં જગ્યા ન હોય તો દરબારની બહાર દરવાજે તો મને બેસવા દેજો, ત્યાં પડ્યો પડ્યો. અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ, તુમ કો ગાયે જાઓ. હે પ્રભુ, બસ તમારા દરબારની બહાર દરવાજે ધૂળની જેમ પડ્યો પડ્યો તમારા ગુણ ગાઈશ, તમારી સ્તુતિ કરીશ, તમારી બંદિશો પુકારીશ. પ્રભુ, એટલું તો તમે મને આપો, એટલું તો આપો. તુમ બિના તુમ મોહે ઓર ન દયો, એહી મોજ મે પાવો, એહી મોજ મે પાવો, તેરે દ્વાર પર્યો ગુણ ગાવું, આના સિવાય મને કંઈ ન આપતા. સાચા ભગવાનના સંત અને સાચા ભગવાનના ભક્ત, જેને હૃદયથી સુખી થવું છે એને લક્ષ્ય એક ભગવાનની મૂર્તિ રાખવી. હા, તમે જગતમાં છો, તમારે સ્ટોર ચલાવવા પડશે, ઘરનું કામકાજ કરવું પડશે, એમાં તમે પછી પલાયનવાદ લાવશો, મૂર્તિના નામે બધું છોડી દેશો, એ શાસ્ત્ર એની આજ્ઞા નથી કરતી. અમે સંતો છીએ, મંદિરમાં છીએ, ઠાકોરજી માટે થાળ કરવો પડશે, તમારા જેવા ભક્તો આવે એની સાથે બેસવું પડશે, એને બે ભગવાનની વાત કરવી પડશે, એને કંઈ ટકોર કરવી પડશે,
એના હિતની વાત, એના કલ્યાણની વાત કરવી પડશે. પણ તમે જે કરો એમાં તાન એવું રાખો, હું મહારાજ માટે ગુરુજી જેવા મોટા સત્પુરુષની આજ્ઞાથી કરું છું. કેવી સરસામાં વાત આવી, ભગવાનની મૂર્તિ એ નાવ છે. હમણાં ફરી વાત બીજી વાત શું આવી, ભગવાનના આશરારૂપી નાવને તે લોકોએ છોડી દીધું છે. આગળ પણ ત્રણ વાર વાત આવી છે, ભગવાનનો આશરો એ નાવ છે અને સત્પુરુષનો સમાગમ એ ખેવટ છે. જેને નાવ મળે અને સારા ખેવટ મળે એ નિર્ભય થઈને સમુદ્રને પાર પહોંચી જાય. વાત સાચી ને દાદા? નાવ હોય પણ ખેવટ ન હોય તો પણ ન ચાલે, ખેવટ હોય નાવ ન હોય તો પણ ન ચાલે. બંને જોઈએ, ભગવાનનો આશરો અને સંત સમાગમ. મોટા સાધુ મળે તો એમ સમજી લેવું કે આપણને ખેવટ મળી ગયા. કર્ણધાર સદ ગુરુ દ્રઢ નાવા, સદગુરુ કર્ણધાર છે. બધા શાસ્ત્રો લખે છે, બધા શાસ્ત્રો. મીરાબાઈએ પણ કહ્યું ને, સતકી નાવ ખેવટિયા સદગુરુ. સતકી નાવ, સત એટલે ભગવાન, ભગવાનની નાવ સમાન છે, ભગવાનનો ભરોસો નાવ સમાન છે. હરિબળ ગીતામાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ સરસ વર્ણન કર્યું આનું જ. ભગવાનનું નામ, ભગવાનનો વિશ્વાસ, ભગવાનનો આશરો, ભગવાનની મૂર્તિ એ નાવ છે. સાધુનો સમાગમ, સાધુની વાતમાં વિશ્વાસ, સાધુની પ્રાપ્તિ એ ખેવટ સમાન. સતકી નાવ ખેવટિયા સદગુરુ, ભવસાગર તર આયો પાયોજી મેને રામ રતન ધન પાયો. મનમાં ક્યારે સંતોષ ન થાય તો વારંવાર દુઃખ પામે છે. જગતના જીવો, ભગવાનના ચરણમાં જેણે મન નથી મૂક્યું તે સર્વ સાધનમાં મુખ્ય સાધન એ છે. સૌથી પહેલા મનનો સંગ તજી દેવો. ખબર નહીં નીલકંઠ વર્ણી મનની પાછળ તો એવા પડ્યા છે ને. મોટામાં મોટું સાધન કયું? મનનું ધાર્યું છોડવું. અને જગતની રીતે મોટામાં મોટું સાધન કયું? પોતાના મનમાં નક્કી કર્યું હોય એ કળે કરીને, બળે કરીને, એન કેન પ્રકારે કરીને કરાવી દેવું, એ મોટું કામ છે ને. આવું કહીને વર્ણીએ મનને પ્રભુપદમાં જોડ્યું. એ તો ભગવાન છે, તમે જાણો છો ને આખો પ્રસંગ. સિંહ ઉપર બેહવાની ઈચ્છા થઈ ને પછી સિંહ ઉપર બેઠા, પાછા ઉતરી ગયા. આ મહારાજની વાત નથી. હરીશભાઈ દુઃખ થાય, હા આ બધા શાસ્ત્રો વાંચીએ છીએ ને, આ તો આપણે ભાગ્યશાળી, આપણને એવા સંતો મળ્યા. એકવાર બહુ મોટો ઉત્સવ હતો, બહુ મોટો ઉત્સવ. ઉત્સવમાં કેટલા મોટા સંતને આમંત્રણ આપ્યું, પ્લેનમાં બોલાવ્યા. સંત આવી ગયા, ઉતારો સરસ, કેમ કે મોટા સંત એટલે ઉતારો મોટો જોઈએ ને. મોટા ભગતની ત્યાં મોટી તૈયારી, મોટો ઉતારો, ઉતારો થઈ ગયો. એમના શિષ્ય જેમની સાથે પ્લેનમાં આવેલા, અમારા ગુરુજી ક્યાં બેસશે જોવા આવ્યા. જોઈને એમના ગુરુજીને કંઈક વાત કરી, એમણે ના પાડી દીધી. હું આ રીતે ન આવું, મારી એક ગાદી આવી જોઈએ, મારી વ્યાસપીઠ આવી જોઈએ, મારું આસન આટલું ઊંચું જોઈએ. ન આવ્યા. ઉતારેથી ને ઉતારેથી બીજે દી પ્લેનમાં બેસીને પાછા જતા રહ્યા. બોલો, આપણને એમ થાય. તમે ધર્મની વાતો કરો છો, કલ્યાણની વાતો કરો છો, ત્યાગ અને વૈરાગ્યની વાતો કરો છો, હાથમાં દંડો લઈને ફરો છો, દંડી સંન્યાસી કહેવાઓ છો. તમારા વૈરાગ્યમાં ધૂળ પડી, તમારા ત્યાગને આગ લાગી. એના કરતા શ્રીજી મહારાજ વચનામૃતમાં કેવી સરસ વાત કરે હે, ફાટેલી તૂટેલી ગોદડી હોય હા, અને ઝૂંપડી હોય, ઘાસ પૂસની ઝૂંપડી હોય, પણ એમાં સાધુ બેઠા હોય ને, અને એ મહારાજના હૃદયમાં મહારાજની મૂર્તિને ભરીને બેઠા હોય, અને પછી એ ત્યાગ અને વૈરાગ્યની વાત કરતા હોય ને, ભલ ભલાના અંતરને નિર્વાસનિક કરી નાખે. આ સ્વામી એના સંપ્રદાય સનાથ છે. ગુરુજી બોલે હા, આ સંપ્રદાય સનાથ છે. કેવો છે? આ સંપ્રદાય સનાથ છે. આમાં કોઈ એવા ભગવાન જેવા બળિયા સાધુ ખૂણે ખૂણે બેઠા, જુઓ તમે ખૂણે ખૂણે બેઠા છે, જેના તપથી, જેના ત્યાગથી, જેના વૈરાગ્યથી અનેક અટવાતા આત્માઓ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી ગયા. દેખાય છે ને આપણને? એક જગ્યાએ એટલા માટે આ બહુ અઘરી વાત છે, સાધુ માટે, ગ્રહસ્થ માટે. આમ તો આ સાધુ માટેની જ વાત છે,
સિદ્ધાઈની પ્રતિષ્ઠાની માન અને મોટાઈની વાત સાધુ માટે જ છે. એક જગ્યાએ સંતોની સભા પતી ગઈ. પછી એક સંતને એટલું દુઃખ થયું, એમણે કહી દીધું હવે ક્યારેય પછી મને આમંત્રણ ન આપતા, ક્યારેય મને બોલાવવાનો નહીં, ચોથી ખુરચીએ બેસાડવાનો, એટલે દૂર બેઠા બેસાડે ત્યાં બેસાડવાનો, ત્યાં મારું સ્થાન છે. દુઃખ થાય. અને એની સામે હું દાખલો નામ આપીને કહું, ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી દેવકૃષ્ણ સ્વામી અહીંયા આવ્યા હતા આપણા મંદિરમાં. મોટા આટલા મોટા સંત આવે એટલે આપણે આ સંતો સારું રાખીએ ને. એટલે આ વ્યાસપીઠ ત્યારે આપણે અલગ રાખતા, વ્યાસપીઠ રાખતા એટલે સરસ વ્યાસપીઠ ને બધું ભગવું આસન ને તૈયાર કરેલું. સ્વામી ઉપર ન બેઠા, હાવ નીચે બેસી ગયા. શું બોલ્યા ખબર? અરે ભલા માણસ, આવા ઊંચા આસન પર મારા જેવા સાધુએ થોડું બેસવાનું હોય? ત્યાં તો વક્તા શોભે. હું ક્યાં વક્તા છું, તો દર્શન કરવા આવ્યો છું. નીચે જ બેસી ગયા. અમે આ ગાદી લાવવા ગયા પહેલા જ નીચે બેસી ગયા. મને યાદ છે એક બહુ મોટી સભામાં એક બહુ મોટા સંત આવ્યા, અથાણાવાળા સ્વામી. બધા સંતો બેસી ગયા હતા એટલે મોટો સ્ટેજ હોય, આકડ હેઠળ સભા ભરાઈ ગઈ હોય. સ્વામી આવ્યા, આમ પાછળથી સંતો આવતા હોય, ઘણી વખત ખબર પણ ન પડે ચાલુ સભામાં. તો સ્વામી એક બાજુ બેસી ગયા, જે સંતોને ખબર પડતી ગઈ ઊભા થઈને આગળ બેસાડતા ગયા. પણ તોય સ્ટેજ ઉપર હોય, બીજી જગ્યાએ સંતોની બેઠક તમે સભા મંડપમાં જોઈ હશે. પછી જ્યારે ખબર પડી વડીલ સંતોને, ત્યારે સંતોએ માઇકમાં કીધું, માફી માગી, સ્વામી આગળ આવો. અથાણાવાળા સ્વામી કે, અરે આપણે તો સાધુ કહેવાય, એ સાધુ આપણે તો ખુરચી ઉપર નહીં નીચે જ બેસવાનું હોય. લો કેવા સંતો આપણા સત્સંગના, જુઓ. જેને માન મળે તો જેને આનંદ ન થાય, અને માન ન મળે તો જેને દુઃખ ન થાય. કહેવાય છે ને, સન્માન થાય ત્યારે ડોલે નહીં, અને અપમાન થાય ત્યારે બોલે નહીં, એનું નામ સંત. બાકી તો સન્માન થાય, વાહ વાહ થાય, એવા ડોલવા મળે. પેલો ફણીધર ડોલતો હોય ને, જોયા છે ને? સન્માન થાય ત્યારે ડોલે નહીં, અને અપમાન થાય ત્યારે બોલે નહીં. હશે, આપણે તો સાધુ છીએ ને. આપણા ત્યાગની વાતો આપણે કરીને આજે પરીક્ષા થઈ, આપણે પરીક્ષામાં પાસ થયા. એવા એવા દાખલાઓ જોયા છે ત્યારે એમ થાય. નીલકંઠ વર્ણિની વાત આજના સમયે પાખંડ જ્યારે વધી રહ્યો છે ત્યારે, દબદબાની વાત, સ્ટેટસની વાત, પ્રોટોકોલની વાત જ્યારે સમાજમાં ચારે બાજુ થઈ રહી છે ને, ત્યારે આ વાત બધાને લાગુ પડે, સાધુ કે હરિભક્ત બધાને લાગુ પડે. આપણે એનાથી સાવધાન થઈએ. મનનું ધાર્યું છોડવું એ મોટામાં મોટું સાધન છે. આવી રીતે નીલકંઠ વર્ણિએ ઘણા વિચાર કરી બધી વૃત્તિને પાછી વાળી લીધી. આપણે કોઈને સિદ્ધાઈ દેખાડવી નથી, આપણે સિંહની સવારી કરવી નથી, આપણે બહુ વટ પાડવો નથી. ભગવાનના ચરણમાં મન જોડી દીધું. નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિને ઠેરાવી રાખી આત્મામાં બ્રહ્મની ભાવના લાવી શ્રીહરિ પછી ત્યાંથી આગળ ચાલતા થયા. વર્ણિ અખંડ પોતાના સ્વરૂપમાં રહેતા પિંડ અને બ્રહ્માંડને અસત, નાશવંત અને અસ્થિર જાણતા, વર્ણિને દિશાના અનુસંધાન સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. આ રીતે ચાલતા વર્ણિ આદિવરાહ તીર્થ પહોંચ્યા. નેપાળ રાજ્યમાં કોશી નદીના કિનારા ઉપર આ તીર્થ આવેલું છે. ત્યાં મંદિરમાં વરાહ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. ત્યાં 3 દિવસ રહ્યા, પૂરવાસીઓને દર્શન આપ્યા. બધા લોકોએ વર્ણિને મહાન સિદ્ધ જાણીને ખૂબ જ પ્રેમથી માન્યા, પૂજ્યા. શ્રીહરિના દર્શન કરીને લોકોને ખૂબ જ આનંદ થયો. પછી નગરજનોના ટોળે ટોળા દર્શન કરવા આવવા લાગ્યા. શ્રીહરિ તે લોકોનો નિશ્ચિત મોક્ષ કરવા માટે ભાગવતના પ્રમાણો લઈ સ્વધર્મની વાત કરવા લાગ્યા. શ્રીહરિના ઉપદેશ વચન સાંભળ્યા ત્યારે તેમને મિથ્યા ગુરુની સમજ પડી. ભગવાન આ તો કામ કરે જ છે, હા, જ્યાં જઈને ત્યાં સત્ય અને અસત્ય આટલું તો શીખવાડે જ છે. શ્રીહરિના ઉપદેશ વચન સાંભળ્યા ત્યારે તેમને મિથ્યા ગુરુની સમજ પડી. જમદૂતનો અને કાળનો ભય લાગ્યો, યથાર્થ જ્ઞાન થયું. એટલે બુદ્ધિશાળી સાત્વિક લોકો શ્રીહરિને શરણે આવ્યા. લોકોને જ્યારે શ્રીહરિનું જ્ઞાન થયું, ઓળખાયા, ત્યારે સહુ મોહ અને અજ્ઞાન તજીને શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. તેમણે બધા ફેલ ફિતુર છોડી દીધા.
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरित्रामृत सागरना द्वितीय पूर्वमा गोपाल योगिनी उत्तर क्रिया करी पूर्वमा प्रयाण बांसी थई आदिवरा आव्या ए नामे त्रिस्मो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराज ने जय।